હેલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ હોમ ફૂડ રેસીપીઝ આજે આપણે બનાવશું રગડાવાળી ચીઝી દહીંપૂરી જે બિલકુલ આપણે બજારમાં ખાઈએ છીએ ઠીક એવી જ સ્ટ્રીટ સ્ટાઇલમાં બનાવશું ફ્રેન્ડ્સ માર્કેટમાં જે દહીં પૂરી મળે છે ચીઝવાળી એ ઘણી મોંઘી મળે છે અને ક્વોન્ટિટીમાં પણ ઓછી હોય છે ઉપરથી હાઇજિનિક પણ નથી હોતી તો આજે આપણે ઘરે જ એકદમ ચોખ્ખી અને ઓછા ખર્ચમાં ચટપટી ચીઝી દહીંપૂરી બનાવશું જેને તમે સાંજના નાસ્તામાં કે પછી કોઈ પાર્ટી હોય તો એઝ અ સ્ટાર્ટર મહેમાનોને સર્વ કરી શકો છો દરેકને ખૂબ જ પસંદ આવશે તો ચલો ચીઝી દહીંપુરી બનાવવાનું શરૂ કરીએ દહીંપુરી બનાવવા માટે એક પ્લેટમાં આપણે પાણીપુરીની જે ફૂલેલી પૂરી આવે છે એનો આપણે યુઝ કરવાનો છે અને આ રીતે એક એક પૂરીને આપણે અંગૂઠાથી હોલ કરીને પ્લેટમાં અરેન્જ કરી લઈશું બધી જ પૂરી અરેન્જ કર્યા પછી હવે આપણે આની અંદર પાણીપુરીનો રગડો ફિલ કરવાનો છે આ રગડાની રેસીપી તમારી સાથે હું શેર કરી ચૂકી છું અને વિડીયોની નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં એની હું લિંક પણ આપી દઈશ જેથી તમે જોઈ શકો છો તો એક એક ચમચી જેટલો રગડો આપણે બધી જ પૂરીની અંદર ફિલ કરવાનો છે રગડાની ક્વોન્ટિટી તમે તમારા ટેસ્ટ અકોર્ડિંગ ફિલ કરી શકો છો વધતો ઓછો હવે આપણે આની અંદર થોડાક ઝીણા સમારેલા કાંદા મૂકીશું જો તમારે ઝીણા સમારેલા ટામેટા પણ મૂકવા હોય તો પણ તમે મૂકી શકો છો હવે આપણે બાફેલા બટાકા જેને મેં છાલ કાઢીને આ રીતના ઝીણા સમારી લીધા છે એ બટાકાને બધી જ પૂરીની અંદર આપણે એક એક મૂકી દઈશું હવે આપણે થોડી તીખી જે મસાલાવાળી બુંદી આવે છે એ મૂકીશું બધી જ પૂરીની અંદર આપણે જરૂર મુજબ બુંદી મૂકવાની છે હવે આપણે બધી જ પૂરીની ઉપર થોડું થોડું મીઠું સ્પ્રિંકલ કરવાનું છે કારણ કે બટાકા અને કાંદામાં પણ મીઠું નથી થોડો થોડો હવે આપણે ચાટ મસાલો સ્પ્રિંકલ કરીશું ચાટ મસાલાની પણ રેસીપી હું તમારી સાથે શેર કરી ચૂકી છું અને વિડીયોની નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં એની પણ હું લિંક આપી દઈશ હવે આપણે થોડી થોડી ગ્રીન ચટણી મૂકીશું બધી જ પૂરીની ઉપર અડધી અડધી ચમચી જેટલી મેં ગ્રીન ચટણી મૂકી છે હવે થોડી થોડી આપણે લસણની તીખી ચટણી મૂકીશું આ બંને ચટણી તીખી છે એટલે હું અડધી અડધી ચમચી જ મૂકું છું તમારે તમારા સ્વાદ મુજબ મૂકવાની છે અને હવે આપણે ખજૂર આમલીની ખાટી મીઠી ચટણી મૂકવાની છે ખજુરામલીની જે ચટણી છે એની આપણે ક્વોન્ટિટી થોડીક જ્યાદા વધારે એડ કરવાની છે એનાથી ટેસ્ટ ખૂબ જ સરસ આવશે અને ત્રણેય ચટણીઓની રેસીપીની લિંક હું નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી દઈશ મેં ત્રણેયનો ભેગો જ વિડીયો બનાવ્યો છે હવે આપણે આની ઉપર મીઠું દહીં એડ કરીશું પોણા કપ જેટલું ગાળું દહીં લઈને એની અંદર મેં ત્રણ મોટી ચમચી જેટલી દળેલી ખાંડ નાખીને સરસ રીતે એને ફેંટી લીધું હતું જેથી જે દહીં છે એ આ રીતનું એકદમ સ્મૂથ થઈ જશે જો તમે દહીંને ફેંટશો નહીં તો એમાં ગાંઠ રહી જશે અને એનું ટેક્સચર સરસ નહીં આવે આ રીતનું તો મીઠા દહીની ઉપર આપણે થોડું થોડું લાલ મરચું સ્પ્રિન્કલ કરીશું આ રીતે ફરીથી આપણે થોડા થોડા ઝીણા સમારેલા કાંદા મૂકીશું હવે મેં એક પ્રોસેસ ચીઝનું ક્યુબ લીધું છે એ આપણે બધી જ પૂરીની ઉપર થોડું થોડું છીણી લેવાનું છે ચીઝ તમે તમારી પસંદ મુજબ થોડું વધારે કે ઓછું લઈ શકો છો ચીસ છીણાઈ જાય એ પછી આપણે થોડી થોડી ચીણી બેસનની સેવ સ્પ્રિન્કલ કરીશું ફરીથી થોડો થોડો ચાક મસાલો સ્પ્રિન્કલ કરીશું છેલ્લે આપણે ગાર્નિશમાં તીખી બુંદી અને થોડુંક મીઠું દહીં આપણે ફરીથી ઉપર એડ કરવાનું છે દહીં પૂરી છે તો દહીં આમાં થોડું વધારે જ આપણે એડ કરવાનું છે ફરીથી થોડું આપણે લાલ મરચું સ્પ્રિન્કલ કરીશું અને છેલ્લે લીલા દાણાથી આપણે એને ગાર્નિશ કરી લઈશું અને મારી પાસે દાડમના દાણા છે તો એ પણ હું થોડાક સ્પ્રિન્કલ કરી લઈશ દાડમના દાણા ટોટલી ઓપ્શનલ છે તમે સ્કીપ પણ કરી શકો છો પણ એનાથી ચાટ ખૂબ જ ટેસ્ટી અને લૂકમાં પણ સારો બનશે તો ફ્રેન્ડ્સ આપણી સ્ટ્રીટ સ્ટાઇલ ચીઝી દહીં પૂરી બનીને તૈયાર છે જો તમારા પણ મોણામાં પાણી આવતું હોય તો તમે આને ચોક્કસ તમારા ઘરે બનાવજો બધાને ખૂબ જ પસંદ આવશે જો તમને મારી આજની આ રેસીપી પસંદ આવી હોય તો મારા વિડીયોને લાઇક અને શેર કરી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા સબસ્ક્રાઈબ બટનની બાજુમાં જે બેલ આઇકન છે એને પણ દબાવજો જેથી તમને મારા દરેક નવા વિડીયોની નોટિફિકેશન મળતી રહે જો તમારે મારો આ જ વિડીયો હિન્દીમાં જોવો હોય તો એની પણ મેં લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી દીધી છે તો મળીએ નેક્સ્ટ વિડીયોમાં ત્યાં સુધી આવજો